गुड मॉर्निंग डियर फ्रेंड्स, छेले आपणे जे इलेक्ट्रोमेग्नेटिज्म मां डिस्कशन करता था एमां हजु एक बे टॉपिक आपणे लेवाना छे। एमांनो एक टॉपिक छे चुंबकीय चाक मात्रा एटले के मेग्नेटिक मोमेंट। मेग्नेटिक मोमेंट आम तो टेक्स्टबुक में जे रीते आपेलू छे ए रीते इजीली तमने एनी कैलक्युलेशन आवड़े एवी छे, बराबर। पण आपणे एक आंटो होय पहेला लखी नाखीए सेनी आपणे डिस्कशन करीए छीए, मैग्नेटिक मोमेंट एटले चुंबकीय चाक मात्रा, बराबर। हवे सीम्पली मैग्नेटिक मोमेंट ने जो एम थी दर्शाओ तो एम इज इक्वल टू आई इंटू ए, एटले कि एक आटो होय तो आम लखाय एक आटा माटे। અત્યારે હું જે જે કંઈ ડિસ્કશન કરીશ એ આપણે એ કાંટા માટે જ લેશું, બરાબર। ઉપરાંત મેગ્નેટિક મોમેન્ટ તમારે ડિરેક્ટિવ પ્રોપર્ટી છે, એટલે કેવી રાશિ છે, સદિશ રાશિ છે। મેગ્નેટિક મોમેન્ટ કેવી રાશિ છે, સદિશ રાશિ છે, અને એ કોની ઉપર ડિપેન્ડ કરે છે, એરિયા એટલે કે ક્ષેત્રફળ ઉપર ડિપેન્ડ કરે છે। એટલે ક્ષેત્રફળમાં જો પ્રવાહ, ધારો કે આવો એક હું ચોરસ લઉં, લૂપ લઉં, બરાબર, એમાં પ્રવાહ આમ જતો હોય તો એની મેગ્નેટિક મોમેન્ટ પ્રવાહની દિશામાં તમે આંગળીઓ રાખો અને અંગૂઠો જે દિશામાં જાય એ દિશામાં એ અને મેગ્નેટિક મોમેન્ટ બેની દિશા છે, એટલે આ એ અને એમ ની દિશા છે, બરાબર। એટલે હવે આમાં સિમ્પલ ક્વેશ્ચન્સ તો હોય છે, બરાબર, પણ થોડા કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન્સ પણ બનાવે છે, સદિશ આધારિત ક્વેશ્ચન પણ બનાવે છે। એટલે સિમ્પલ ક્વેશ્ચન આપણે ડિસ્કસ નથી કરતા, બરાબર। આપણે એ લેવું હોય તો આ ચોરસનું એ લઈ શકાય, વર્તુળાકાર હોય તો પાય આર સ્ક્વેર કરીને એનો એરિયા લઈ શકાય, પણ આપણે સદિશ આધારિત થોડાક પ્રશ્નોની ચર્ચા કરીએ, બરાબર। ઓકે, તો એમાં હું 3-4 પ્રશ્નો જ સિલેક્ટ કરીશ અને એના આધારે તમને ગણતરી કરતા આવડી જાય એવી આપણે પેલું રાખશું, હેતુ રાખશું કે જેથી કરીને વધારે આપણે પ્રશ્નો ન લેવા પડે। એક એક્ઝામ્પલ આવો છે, ધારી લો કે આ રીતે એક્સ ડાયરેક્શન આકૃતિ આપેલી છે, બરાબર, આમાં આ એક્સ, આ છે વાય અને આ છે ઝેડ। તમને આવી કોઈ રીતે એક ક્ષેત્રફળ આપેલું છે, બરાબર, અને એ ક્ષેત્રફળની લંબાઈઓ આ પોઈન્ટ સમજો ને કે 403 આપેલું છે, આ પોઈન્ટ કયો છે, 403, આમ તો બીજું ડિસ્કસ નથી કર્યું, મારા ખ્યાલથી આ 5 હોવું જોઈએ, બે રીતે લઈ લઈ ચલો ને આપણે, આ 403 આપેલું છે અને આ ધારી લો કે 050, બે રીતે હું સમજાવી દઈશ કે આ ધારો કે 5 છે, કેટલું છે, આમ આપ્યું છે, અઘરું બનાવી દઈએ આપણે, આવા પોઈન્ટ નથી આપ્યા, 5 આપ્યું છે અને આ જે છે એ 37 ડિગ્રી છે, આવું સમજો, તમને પોઈન્ટ્સ નથી આપ્યા એવું સમજો અત્યારે, બરાબર। તો કેવી રીતે વિચારી શકાય કે એક્સ ઝેડ સમતલમાં કોઈ એક પૃષ્ઠ 37 ડિગ્રી એક્સ સાથે બનાવે છે, બરાબર, અને એ સમતલ આખું વાય દિશાને સમાંતર છે, એવી રીતે આપણે વિચારીએ તો આપણે પોઈન્ટ્સ બનાવવા પડશે। ચાલો આ 5 છે એટલે એક્સ કેટલું થશે, 5 cos, આ કેટલું થશે એક્સ, 5 cos 37, 5 cos 37 એટલે 5 × 4/5, બરાબર, વાય નહીં થાય, વાય 0 છે, અને ઝેડ કેટલું થશે, 5 sin 37 એટલે 5 × 3/5, બરાબર। આ રીતે આપણે ડિરાઈવ કરવું પડશે એવું વિચારો। ચાલો આમાં શું થશે તો કે 0 y એટલે 5 0, આવી રીતે બની જશે। ઓકે, પ્રવાહની દિશા ધારો કે આવી રીતે આપેલી છે આ લૂપમાં, તો આપણે મેગ્નેટિક મોમેન્ટ બનાવવું પડશે। તો મેગ્નેટિક મોમેન્ટ માટે પહેલાં તો એરિયા સદિશ લેવો પડશે,
सदिश एरिया केवी रीते लेशो आ क्रॉस आ बराबर एटले आ सदिश केटलो छे तो पहला ए जुओ हाँ आपणे पहला हूँ सादो क्रॉस गुणाकार करी नाखू जुओ तमे आ सदिश क्रॉस आ करूँ तो दिशा कई बाजू आवे छे धारी लो हूँ तमने आम समझाऊँ द्विपरिमाण में समझाऊँ बराबर प्रवाह आम होय बराबर अने आने हूँ सदिश ए लई लऊं अने आने हूँ सदिश बी लई लऊं जो हूँ ए क्रॉस बी करूँ तो जो जो कई बाजू ए क्रॉस बी एटले तमने खबर छे के क्षेत्रफळ थाय बराबर पण ए क्रॉस बी एटले आम थशे अथवा ए नी दिशा में अंगूठो राखो बी नी दिशा में आंगळीओ राखो तो बाहर नी तरफ थशे बराबर आ पहली बात પણ પ્રવાહની દિશા એવી છે કે આંગળીઓ એની દિશામાં રાખો તો અંદરની દિશા આપે છે આપણે પ્રવાહની દિશાને આધારે એ ક્રોસ બી કે બી ક્રોસ એ નક્કી કરવાનું એટલે અત્યારે હું જો એ ક્રોસ બી કરું તો બહારની દિશા આવે છે પ્રવાહને લીધે એ અંદરની દિશા થઈ જાય છે બે ઓપોઝિટ થાય છે આવું થવું ન જોઈએ તો બી ક્રોસ એ લખું તો અંદર જ આવે અને પ્રવાહની દિશામાં જ આવે એટલે ત્યારે મારે બી ક્રોસ એ લેવું પડશે હવે આમાં તમે જુઓ તો આમાં પ્રવાહની દિશાને આધારે હું પ્રવાહની દિશામાં આંગળીઓ લેવાની છે એટલે મારે કયું લેવું પડશે આ ક્રોસ આ એટલે ઝીરો યાદ રાખજો કે ઝીરો ફાઈવ ઝીરો ક્રોસ ફોર ઝીરો થ્રી શું કામ આવું લીધું જોજો તમે કારણ કે પ્રવાહની દિશા એ એને અંદરની તરફ આપે છે આને ચોરસ આમ જ વિચારો અંદરની તરફ આપે છે એમાં આ સદિશ ક્રોસ આ સદિશ લઈશ તો જ અંદર આવે આ સદિશ ક્રોસ આ સદિશ લઈશ તો બહાર આવશે એટલે એની દિશા ઓપોઝિટ થશે એટલે આપણે આ બેમાંથી કયું પહેલાં લેવું અને કયું પછી લેવું એ તમે ડિસાઈડ કરી લેવાનું ક્રોસ ગુણાકાર આવડતો હોય તો સૌથી પહેલાં તો આનો આની સાથેનો ગુણાકાર કરવાનો એટલે 15 બરાબર પછી માઇનસ આનો આની સાથે ગુણાકાર કરવો એટલે ઝીરો બરાબર આ પહેલો એક્સ ઘટક આવ્યો બરાબર ચાલો વાય ઘટક લેવો હોય તો વાય ઘટક લેવો હોય તો આનો આની સાથે એટલે ઝીરો પછી આનો આની સાથે એટલે એ ઝીરો વાય ઘટક આવતો નથી પછી ઝેડ ઘટક લેવો હોય તો આનો આની સાથે એટલે ઝીરો બરાબર પછી આનો આની સાથે એટલે કેટલો આવશે 20 બરાબર અને એ કેવો આવશે માઇનસ 20 આવશે આ મારી વાત સમજાણી એટલે એની દિશા આવી આવશે 15 0 માઇનસ 20 બસ હવે તો ઇઝી છે તેથી મેગ્નેટિક મોમેન્ટ કેટલી આવશે મેગ્નેટિક મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ 15 0 માઇનસ 20 અથવા તો આને આમ લખાય 15 I પછી માઇનસ 20 આમ તો આ જ છે એટલે કંઈ બીજો સવાલ નથી બરાબર એક મિનિટ 15 I I કેરેટ માઇનસ 20 I J કેર આ એટલે શું છે સમજો આ એટલે પ્રવાહ છે એટલે આવો કંઈક કેલ્ક્યુલેશન આવશે ઓકે એક જ મિનિટ હવે કેલ્ક્યુલેશનમાં કંઈક મિસ્ટેક નથી ને મારે લખવામાં 5 cos ઓકે મેં આ દિશા જુદી લીધેલી છે મારી નોટબુકમાં છે એ દિશા જુદી છે કંઈ વાંધો નહીં એ પણ ચેન્જ કરી દઈ જો પ્રવાહની દિશા ઉલટી હોય જો પ્રવાહની દિશા આમ હોય તો તમે શું કરશો તો આમ કંઈ બીજો ડિફરન્સ રહેતો નથી પહેલાં શું કરવાનું છે પ્રવાહની દિશા આમ એટલે બહારની દિશા લેવાની એટલે આ મારે પહેલાં લેવાનું અને આ પછી લેવાનું એટલે આને અહીંયા મૂકી દેવાનું આને અહીંયા મૂકી દેવાનું જવાબ તો આવો જ આવશે એટલે હું એ પણ લખી દઉં જો પ્રવાહની દિશા જો પ્રવાહની દિશા ઉલટી હોય તો આમ ગણેલું છે એટલે હું પહેલાં આમ લખું ક્રોસ 0 5 0 આ સદિશ જ છે ઇઝ ઇક્વલ ટુ માઇનસ 20 આઈ
બરાબર. એટલે આ જે નથી પણ આ કે છે, સોરી મારી ભૂલ થઈ ગઈ, એટલે આ બેમાં ટૂંકમાં માઇનસ થઈ જશે, 15i માઇનસ અને આ 20i કે આ પ્લસ થઈ જશે, બસ બીજો કંઈ ચેન્જ આવશે નહીં. સમજ પડી કે નહીં? પહેલાં તો આપણે શું કરવાનું છે કે એવું પૃષ્ઠ લેવાનું, બરાબર, પછી એમાં પ્રવાહની દિશા જોઈ લેવાની, અને તમને ખબર છે કે પાસ પાસેના બે સદિશનો ક્રોસ ગુણાકાર કરવાનો છે, પણ એ સદિશનો ઓર્ડર એટલે ક્રમ કયો થાય એ તમારે નક્કી કરવાનું. ક્રમ જો ઊંધો હશે તો જવાબ ખોટો આવશે, બરાબર. ચાલો હજી થોડું કોમ્પ્લિકેશન્સ વધારી દઈએ. આમાં ઘણા બધા બીજા દાખલા થઈ શકે, 37ની જગ્યાએ 45 આપી શકે, અને મેં તમને થોડું વધારે ડિફિકલ્ટ લીધું કે એક ચોરસ છે 5-5 લંબાઈનો, પણ અહીંનો પોઈન્ટ આપેલો હોય તો તો ઇઝી થઈ જાય, પણ પોઈન્ટ ધારો કે નથી ને આપણે બનાવવાનો છે તો લઈ શકાય. ધારો કે અહીંયા રૂટ ટુ અને અહીંયા ધારી લો કે 5 જેટલી લંબાઈનો છે, અને આ ખૂણો 45 આપેલો છે, તો √2cos45 બરાબર એટલે 1, અને √2sin45 એટલે એ પણ 1, એટલે અહીંયા શું આવશે, 101. આ 5 હોય તો 5 રાખવાનું, એટલે એવા તમને પોઈન્ટ્સ બનાવતા આવડવા જોઈએ. ચાલો થોડુંક આનાથી અલગ લઈ લઈએ. હવે એમાં પ્રવાહ ઘણીવાર દેખાડેલો હોતો નથી, બરાબર, તો આપણે ઘણીવાર એને સપોઝ કરવું પડે છે, તો એ ટ્રીક થોડીક તમારી માટે નવી છે, એટલે આપણે એ પણ લઈ લઈએ. જો આ ટાઈપનું છે, આ લેખ તો એવો જ છે, આ એક્સ ઉપર વાય છે અને નીચે ઝેડ છે, આ વાય અને આ ઝેડ છે. આવી રીતનું આપેલું છે, આ એ લંબાઈ છે, આ બી લંબાઈ છે, અને પ્રવાહ આવી રીતે પસાર થાય છે. આમ જોજો, આમાં આપણે ટોટલ મેગ્નેટિક મોમેન્ટ લેવી છે. સમજ પડે છે? જો એક આ વાયર છે, પછી બીજો આ વાયર છે, ત્રીજો આ વાયર છે, ચોથો આ વાયર છે, પાંચમો આ વાયર છે, છઠ્ઠો આ વાયર છે, કરેક્ટ. આવી રીતની કંઈક કેલ્ક્યુલેશન સમજાવી છે. એટલે હવે આપણે શું કરશું, પ્રવાહ તો આઈ જેટલો જ છે, પણ આમાં થોડુંક કોમ્પ્લિકેશન છે. એકવાર તમે સમજી જશો ને તો આવડશે, વાંધો નહીં આવે. અહીંયા ધારી લો કે આ પ્રવાહ મેં આમ છે જ, આમાં વિચારવાની જરૂર નથી, પણ ધારી લો કે અહીંયા પણ પ્રવાહ લઈ લો, આ નહોતો પણ મેં લીધો થોડી વાર માટે, બરાબર, તો એની મેગ્નેટિક મોમેન્ટ હું અલગથી ફાઇન્ડ કરી શકું, બરાબર. તો M1 લઈએ, પ્રવાહ તો એટલો ને એટલો. સદિશો તમે વિચારજો, પહેલાં જુઓ કે કોઓર્ડિનેટ્સ શું થશે, બરાબર. પ્રવાહની દિશા શું છે, આમ છે એટલે અંદર જાય છે, એટલે આ ક્રોસ આ એવું લેવું પડશે મારે, બરાબર. તો આના પોઈન્ટ કેટલા છે, આ છે વાય, એટલે યાદ રાખજો આ પોઈન્ટ શું થશે, 0 પછી બી અને 0, આ એવો પોઈન્ટ થશે, અને આ પોઈન્ટ શું થશે, તો કે એ 0 0. સમજ પડી તમને? ઓકે, તો હવે આપણે બે સદિશ જેનો ગુણાકાર લેવાનો છે એ આ ક્રોસ આ લેવાનો થશે, બરાબર. તો 0 b 0 ક્રોસ a 0 0, બરાબર. આ એક પહેલો સદિશ થશે. જોઈ લો ફરીથી એકવાર, ચેક કરી લો કે મેં આ પ્રવાહ થોડીક વાર વિચારી લીધો, અંદરની તરફ જાય છે એની દિશા, એટલે આ ક્રોસ આ કરવું પડે, ગમે તે ક્ષેત્રફળ માટે. ક્ષેત્રફળ માટે બે પાસ પાસેની બાજુ લેવાની છે, એમાં કાં તો આ ક્રોસ આ આવે અથવા તો આ ક્રોસ આ આવે, તો કયો લેવો પડશે, આ ક્રોસ આ, કારણ કે અંદર જાય છે, પ્રવાહ આમ છે, બરાબર, કેવી સમઘડી દિશામાં છે. બસ, તો હવે તમે એનું કેલ્ક્યુલેશન તો તમને આવડશે, એટલે આઈ પછી કોને કોને ગુણાકાર કરવાનો છે, આને અને આને, તો 0 થાય, બરાબર, પછી આને
અને આને 0 થાય ચાલો પછી જો b લઈએ તો આ અને આ 0 આ અને આ 0 તો એ પણ 0 થયો એટલે b પણ નથી આવતો ચાલો c માટે આ અને આ એ 0 આ અને આ એટલે શું આવશે માઈનસ ab અને કઈ દિશા આવશે કે સમજ પડી ગઈ કે નહીં જો ઘણીવાર આવું સીધું તમને કરતા ન પણ આવે પણ આવી નિશાની કરશો ને તો તમને ખબર પડી જશે પહેલું લેવું હોય તો આને ને આને ગુણાકાર કરો એટલે 0 માઈનસ આનો ને આનો ગુણાકાર એટલે એ પણ 0 પછી માઈનસ બીજું આનો અને આનો ગુણાકાર 0 આનો અને આનો ગુણાકાર 0 એટલે b પણ નથી આવતું ત્રીજા માટે આનો અને આનો ગુણાકાર 0 માઈનસ આનો અને આનો ગુણાકાર એટલે ab અને ત્રીજો છે એટલે k આવશે સમજ પડી ગઈ ઓકે ચાલો m1 આટલું આવ્યું હવે બીજું પણ એમાં એક આપણી પાસે પૃષ્ઠ છે એમાં આ પ્રવાહ તો છે જ આ પ્રવાહ તો છે જ આ પણ છે એટલે એમાં કંઈ નવું નથી કરતા પણ આ પ્રવાહ તમે આમ નક્કી કરી નાખો બરાબર હતો નહીં એટલે એ મેં મૂક્યો હવે તમે સમજી જશો જો એક પ્રવાહ મેં આ બાજુનો ગણ્યો હતો બીજો પ્રવાહ આ બાજુનો સાચે જ જો બે પ્રવાહ વહેતા હોય સરખા મૂલ્યના તો 0 જ થવાનો એટલે કંઈ પ્રવાહ વહેતો હોય એવું લાગે નહીં એટલે સાચે જ ત્યાં કંઈ પ્રવાહ હતો નહીં તો અત્યારે આપણી ધારણા પ્રમાણે એક આમ ને એક આમ પ્રવાહ વિચારી શકાય એમાં કંઈ વાંધો આવતો નથી ઓકે તો આપણે બધું આમાં યોગ્ય થઈ જાય છે આ બે પ્રવાહ વિચારી લેવાના ચાલો એમાં આઈ તો એમનેમ જ લખીએ હવે પાછા બે સદિશો મૂકવા પડશે કયા કયા સદિશો મૂકવા પડશે જુઓ પ્રવાહ ક્યાં વહે છે આમ એટલે એનું નીચે તરફ આવે છે નીચે તરફ આવે એટલે આ સદિશ ક્રોસ આ સદિશ લેવાય કે પછી આ સદિશ ક્રોસ આ સદિશ લેવાય હું આનો પોઈન્ટ મૂકી દઉં આનો પોઈન્ટ કેટલો થશે આમાં તે લંબાઈ તમને એવી જ કંઈક આપેલી છે ચેક કરી દઉં હું તમને આ લંબાઈ એ છે અને આ લંબાઈ બી એટલે આ પોઈન્ટ જો મારે લેવો હોય તો કેટલો થશે 0 0 અને બી થશે મારી વાત સમજાય છે 0 0 અને બી ચાલો ફરીથી એમાં આ સદિશ ક્રોસ આ સદિશ કરું તો ઉપર તરફ આવશે બરાબર જો પૃષ્ઠમાં આ સદિશ સોરી આ સદિશ ક્રોસ આ સદિશ એટલે નીચે આવે અહીંથી લઈને આમ જવાનું મારે સમજાણું ને તમે વિચારજો કે જો આ સદિશ ક્રોસ આ કરું એટલે એ નીચે આવશે બરાબર અને પ્રવાહની દિશા જો લઈશ તો પ્રવાહની દિશાને આધારે એ કેવું આવે છે નીચે એટલે આ ક્રોસ આ કરવાનું જો કદાચ ઊંધું કર્યું હોય તો મારે આ ક્રોસ આ કરીશ તો કઈ બાજુ જવું પડશે આમ જવું પડશે સમજ પડી એક મિનિટ એમ નહીં થાય આમ જવું પડશે બરાબર તો એ રીતે જો મારી આંગળી ગોઠવીશ તો ઉપરની તરફ આવશે જ્યારે આ પ્રવાહની દિશા પ્રમાણે નીચે આવે છે એટલે હવે તમને ખબર પડી ગઈ કે દિશા યોગ્ય લેવા માટે તમે એક્સથી ઝેડ જજો બરાબર એક્સથી ઝેડ જશો તો જ માઇનસ વાયની દિશા આવશે આમાં માઇનસ વાયની દિશા છે અને એક્સથી ઝેડ જાઓ તો જ માઇનસ વાયની દિશા આવે ચાલો અને નહીંતર તમારે શું કરવાનું ક્રોસ ગુણાકાર ગમે તેમ કરી નાખવાનો પ્લસ માઇનસ નહીં વિચારવાનું અને પછી જોવાનું કે એક્સથી ઝેડ જાય છે પ્રવાહ એક્સથી ઝેડ અહીંથી આમ જાય છે પ્રવાહ એટલે માઇનસ વાયની દિશા આમાં આવવી જોઈએ તો એ 0 0 ક્રોસ શું આવશે 0 0 બી હવે એની ગણતરી કરશું આપણે પાછી જોવું જોઈએ ચાલો એક્સ આવશે કે નહીં આવે 0 × b 0 0 × 0 એટલે એક્સ નથી આવતો બરાબર આમ થઈ નથી આવવાનો માઇનસ વાય જ આવવાનો છે ખબર છે ચાલો માઇનસ પછી એ ગુણ્યા બી એ આવશે એટલે પહેલાં તો માઇનસ બહાર મૂકવું પડશે કારણ કે વચ્ચેનું પદ કેવું હોય છે માઇનસ હોય છે વચ્ચેનું પદ માઇનસ હોય પહેલું અને ત્રીજું પદ પ્લસ હોય એટલે ફરીથી માઇનસ એ ગુણ્યા બી પછી 0 × 0 એટલે માઇનસ એ બી આવી ગયું ચાલો આ એ જો લેશો તો એ ગુણ્યા 0 0 0 × 0 0 એટલે ત્રીજું પદ પણ નથી આવતું તો બીજું પદ આવશે
કહ્યું આટલું. બરાબર સમજ પડી ગઈ? તો આ એમ વન અને એમ ટુ આવ્યા, તો એના ઉપરથી એમ નેટ જો લેવું હોય સદિશ, તો શું કરવાનું? એમ વન સદિશ વત્તા એમ ટુ સદિશ, આ સદિશો જ છે બે. બરાબર, ચાલો શું લખશો? માઇનસ એ બી આઈ કે, સોરી આઈ એટલે પ્રવાહ છે, એમાં ભૂલ થઈ જાય છે આપણે, અને માઇનસ એ બી આઈ જે, આવું થશે. પછી કદાચ એમ કે આનું મૂલ્ય શું અને દિશા શું, કોઈ એમ કે આનું મૂલ્ય અને દિશા શું, તો મૂલ્ય એમ લઈએ તો બેની વેલ્યુ સરખી જ છે, તો પહેલાંનો વર્ગ વત્તા બીજાનો વર્ગ એટલે એ બી આઈ. બરાબર, અંદર શું વધશે? પહેલાંનો વર્ગ એટલે વન, બીજાનો વર્ગ એટલે એ પણ વન. મેં આ બહાર લઈ લીધું છે, આ વર્ગમૂળ એટલે રૂટ ટુ એ બી આઈ. નહીંતર મેં તમને એકવાર શીખવાડેલું છે કે તમારે જો બે સદિશ એકબીજાને સાથે કંઈક ખૂણો બનાવતા હોય અને બંને સદિશના મૂલ્યો સમાન હોય, આ બે સદિશ છે, બંને સદિશના મૂલ્યો સમાન હોય તો એનું પરિણામ શું આવે છે? તો કે ટુ, પછી બેમાંથી એકનું મૂલ્ય એ બી, બરાબર, પછી કોસ બે વચ્ચેનો ખૂણો અને એને ભાગ્યા બે, બે વચ્ચેનો ખૂણો કે અને જે વચ્ચે નેવું, નેવું ભાગ્યા બે એટલે પિસ્તાલીસ. ટુ, સોરી અહીંયા આઈ રહી ગયું, ટુ એ બી આઈ, અને કોસ પિસ્તાલીસ એટલે વન બાય રૂટ ટુ, રૂટ ટુ એ બી આઈ. લ્યો આવું થશે, આ મેં બીજી રીતે શીખવાડ્યું તમને. ચાલો, કઈ દિશા આવશે? દિશા આમ તો હવે તમને ખબર પડી ગઈ કે એકચ્યુઅલી તો થાય છે શું, પહેલી દિશા બહારની તરફ છે, આમ અંદર જાય છે, અને બીજી દિશા આમ નીચે જાય છે. એટલે જો આ બે વચ્ચે દિશા લેવા જશો તો તમારે કોની કોની વચ્ચે, જે અને કે વચ્ચે લેવાનું, એટલે આવશે આમ તો એક્સ તરફ. હું અહીંથી જોઈશ, જો એક્સની તરફથી અહીંથી જોશું તો એક સદિશ આ તરફની દિશાનો છે, એમ વન સદિશ અંદર જાય છે. તમે વિચારો, હું અહીંથી જોઉં છું, બરાબર, એટલે એ સદિશ અંદરની તરફ આમ અંદર જાય છે. બરાબર, એને આપણે લખીએ તો ક્રોસ એમ વન, અને બીજો સદિશ જે છે એ ક્યાં જાય છે? નીચે તરફ, એટલે કે વાય તરફ જાય છે, માઇનસ વાય તરફ જાય છે, એટલે આ માઇનસ વાય તરફ જાય છે. આ એમ વન, એમ ટુ, આ માઇનસ વાય અને આ માઇનસ ઝેડ તરફ જાય છે. બરાબર, ઓકે, બેનો પરિણામી સદિશ ક્યાં થશે? આ દિશામાં થશે, લગભગ, લગભગ નહીં પણ પરફેક્ટ પિસ્તાલીસના ખૂણે થશે, કારણ કે બે સરખા છે. એટલે કઈ દિશામાં જવું જોઈએ? તો કે માઇનસ વાય અને માઇનસ ઝેડની વચ્ચેના 45 ડિગ્રીના ખૂણે એ જશે, જશે એટલે તમે આ, અને હું જો આમ દોરી દેખાડું, આમ તો આવું પૂછશે નહીં પણ અહીંયા ક્યાંક આમ 45ના ખૂણે જશે નીચે, ખ્યાલ આવ્યો ને? એ દિશાનો તો આમાં કેલ્ક્યુલેશન મોટા ભાગે આવશે નહીં, પણ આવું તમને આવડવું જોઈએ. હજુ થોડુંક એક આપણે વધારે એનો કોમ્પ્લિકેટેડ કેસ લઈ લઈએ. આ મારા ખ્યાલથી સમજ પડી ગઈ હશે હવે તમને. એવું છે, ત્રિપરિમાણ લઈ લઈએ. આ રીતનું ધારો કે સમઘન આપેલો છે, જોઈએ એની સાઈડ સરખી છે કે પછી એમાં જુદું જુદું આપેલું છે. સાઈડ સરખી જ છે, બરાબર, ઓકે. ચાલો, એક્સ વાય અને ઝેડ. હવે પ્રવાહ જોજો, તમને પ્રવાહ આવી રીતે આપેલો છે. સમઘન ધારો કે છે જ નહીં, પણ પ્રવાહ તમને આમ આપેલો છે.
ओके समझ पड़ी गई। एटले जो आवो मार्ग छे, हूँ एक बार फरीथी दोर दो। આ રીતનું છે, માર્ગ થોડો જુદો છે એ સમજો તમે, પણ મેં સમઘન દોરી દીધો છે બરાબર। હવે તમને એનું રિઝલ્ટન્ટ મેગ્નેટિક મોમેન્ટ પૂછ્યું છે કે મેગ્નેટિક મોમેન્ટ કેટલું થશે બરાબર। તો આમાં મેં જે શીખવાડ્યું ને એ જ રીતે તમારે સમજવું પડશે। અને એક્સ જો લઈએ બરાબર, આને વાય જો લઈએ અને આને ઝેડ લઈએ, તો આમાં મેગ્નેટિક મોમેન્ટ લેવા માટે પહેલાં તો હું એક આ કેસ બનાવી દઉં બરાબર। એટલે એક આ બનાવી નાખું અને આ રીતે દોરતો જાઉં। આ એક મેં લીધું, અરે સોરી આ હતું, આ મેં લીધું, આપણે જે લીધું હોય ને એની ઉપર ક્વેશ્ચન માર્ક કરીએ થોડી વાર માટે બરાબર। અને આ હતું બરાબર, પ્રવાહની દિશા ટોટલ એની સાઈડ એ લઈ લઈ અને પ્રવાહ જે છે બધો એ આઈ પ્રવાહ છે, સમજ પડી। તો પહેલું મેગ્નેટિક મોમેન્ટવાળું મેં આ લઈ લીધું, સમજ પડી। ઓકે ચાલો, તો એની મેગ્નેટિક મોમેન્ટ લઈએ એમ વન આઈ। હવે કઈ બાજુથી કઈ બાજુ લેવી પડશે, તો આ પોઈન્ટ પહેલેથી જ હું લઈ લઉં। જો તમને સમઘન આપેલો છે એટલે આ કેટલો થશે, 45 ખૂણો થશે, સમજ પડી। એ એની સાઈડ છે એટલે એ કોસ 45 એ એક્સ થશે, એ કોસ 45 એટલે એ બાય રૂટ 2 બરાબર, 0 અને એ સાઇન 45 એટલે એ બાય રૂટ 2। આ પોઈન્ટ કેટલાનો થશે, 0 એ અને 0 આવું થશે, બીજો કંઈ એંગલ નથી આપ્યો એટલે આ જ રીતે થાય। મારી વાત સમજાણી કે નહીં, 37 કે એવું કંઈ નથી, સમઘન જ છે એટલે આવું જ થશે। હવે પ્રવાહની દિશામાં જવાનું છે આમ, એટલે આ સદિશ પ્રવાહની દિશામાં જતો હોય તો આ બેની વાત કરવાની, એટલે આ પછી આ આવે, આ સદિશ પછી આ સદિશ આવે, એટલે પહેલાં આ સદિશ પછી આ સદિશ આવશે, એટલે હું લખી નાખું 0 A 0 ક્રોસ, બીજો સદિશ કયો આવશે, એ બાય રૂટ 2 0 એ બાય રૂટ 2 સદિશ, ક્લિયર। આ રીતે આપણે બે સદિશ મૂકી શકશું। ચાલો એનો ગુણાકાર સરખી રીતે મૂકી દઈએ, તો પહેલાં જોવો જોઈએ આને દબાવી દેવાનું છે, એટલે આ 2 એટલે એ સ્ક્વેર બાય રૂટ 2 0 એટલે પહેલું એક આવશે, કયું આવશે, એ સ્ક્વેર બાય રૂટ 2 એ સ્ક્વેર બાય રૂટ 2 બરાબર, કરેક્ટ। ચાલો પછી આ દબાવી દેવાનું છે એટલે આ 2 0 અને આ 2 0 એટલે વાય નથી આવતો, પછી આ 2 લેવાનું 0 પછી પાછું માઇનસ એ સ્ક્વેર બાય રૂટ 2, સમજ પડી। એટલે આને શું લખશું, માઇનસ એ સ્ક્વેર બાય રૂટ 2, ફરીથી હું સમજાવું તમ, સોરી 0 તો વચ્ચે મૂકવાનો હતો, 0 વચ્ચે મૂકવાનો હતો, માઇનસ એ સ્ક્વેર બાય રૂટ 2। જો ફરીથી એકવાર કહું, પહેલાં આ 2 જ લેવાના પહેલાં, એટલે આ 2 એ સ્ક્વેર બાય રૂટ 2 પછી માઇનસ 0 એટલે આ પહેલાં આવી ગયું, પછી આ 2 લેવાના બરાબર, એટલે પહેલાં આ 2 0 પછી આ 2 એ પણ 0 મલ્ટીપ્લાય બરાબર, એટલે વચ્ચેવાળું 0, પછી ત્રીજામાં આ 2 લેવાના બરાબર, આ કાઢી નાખો એટલે 0 × 0 પછી માઇનસ એ સ્ક્વેર બાય રૂટ 2, સમજ પડી। તો આ પહેલું આવશે એમ વન આવું આવ્યું। ચાલો હવે સાચો પ્રવાહ અહીંયા પસાર થાય છે, એટલે તમે આ સાચો પ્રવાહ છે, આ પણ સાચો પ્રવાહ છે અને આ ખોટો પ્રવાહ છે, પણ બે એકબીજાને કેન્સલ કરી નાખ્યા કે નહીં, સમજ પડી। એટલે આ બેનો આપણે જે લીધો હતો, આ મેં પ્રવાહ લીધો હતો, આઈ મેં લીધો, બે એકબીજાને કેન્સલ કરી નાખે છે એટલે ટોટલ પ્રવાહ આવતો નથી, એટલે આપણી કેલ્ક્યુલેશન સાચી પડશે। પણ આમાં ક્ષેત્રફળ અડધું લેવું પડશે, યાદ રાખજો હા, એટલે આપણે એમ ટુ જે લેશું એમાં ક્ષેત્રફળ અડધું આવશે, એટલે પહેલેથી જ હું શું કરી નાખું, આઈના છેદમાં 2 કરી નાખું બરાબર। 2 શું કામ કર્યું, કારણ કે આખું ક્ષેત્રફળ નથી લેવાનું, આટલું જ લેવાનું છે, એટલે એમાં અડધા ક્ષેત્રફળની વાત હોવાથી
हूँ आई बाय टू कर नाखू छू। चलो एमा क्षेत्रफल क्या थी क्या हे तो प्रवाह आम वहे छे जो एटले माइनस वाई नी दिशा में, माइनस वाई नी दिशा में हो तो एक आ अने एक आ लेवानो, समझ पड़े छे। एटले आनो पॉइंट केटलो हशे जोवो जोईए, आनो पॉइंट केटलो हशे ए जीरो जीरो, अने आनो पॉइंट केटलो हशे जीरो जीरो ए, बराबर ने। એટલે આખું જ ક્ષેત્રફળ, અત્યારે તો હું આખાનું આનું ક્ષેત્રફળ આખું લઉં છું, પણ બાય ટુ કર નાખ્યું છે એટલે મારે ક્યાંથી શરૂ કરવું પડશે? પ્રવાહ ફરીથી જુઓ, આમથી આમ આવે છે, આમથી આમ એટલે જે બહારના છેડામાં આમ આવે છે એટલે અહીંથી ચાલુ કરીને અહીં લેવાનું, એટલે એ જીરો જીરો, બરાબર, એ જીરો જીરો ક્રોસ શું આવશે? જીરો જીરો એ, બરાબર। તો આ તો તમે લખી નાખશો સીધું જ, એનું ક્ષેત્રફળ એ બાય એ છે એટલે એ સ્ક્વેર, અને માઇનસ વાય લખશો તો એ ચાલશે સીધું, આમ કરો તો વાંધો નહીં, પણ આમાં તો તમને ખબર છે કે આખાનું ક્ષેત્રફળ કેટલું થવાનું છે, આખાનું એ સ્ક્વેર થવાનું છે, અને કઈ બાજુ થવાનું છે? નીચે, નીચે એટલે માઇનસ વાય, તો હું સીધું જ કરી નાખું આઈ બાય ટુ, માઇનસ વાય એટલે જીરો, સોરી અહીંયા મૂકી દો એ સ્ક્વેર, પણ માઇનસ છે એટલે માઇનસ એ જીરો, એકવાર શીખવાડીએ દઉં જુઓ, સમજી લઈએ, આ બે લેવાના પહેલાં, બરાબર, તો પહેલાં આ બે જીરો ઇન્ટુ એ એટલે જીરો, જીરો ઇન્ટુ જીરો એટલે જીરો, એટલે પહેલો જીરો આવ્યો, પછી આ બે લેવાનો એ ઇન્ટુ એ એટલે એ સ્ક્વેર, અને ઇન્ટુ માઇનસ જીરો, પણ વચ્ચેનું પદ માઇનસ લખીએ છીએ આપણે, બરાબર, એ ઇન્ટુ એ એટલે એ સ્ક્વેર પ્લસ માઇનસ જીરો, એટલે એ સ્ક્વેર આવ્યું ને એ જે આખું આવે એને માઇનસ લખી નાખવાનું વચ્ચેનું પદ, અને છેલ્લું પદ, છેલ્લું પદ એટલે આ બે આવે, બરાબર, છેલ્લું દબાવી દેવાનું એ સિવાયનું આવે, એટલે આ બે એ ઇન્ટુ જીરો જીરો, જીરો ઇન્ટુ જીરો જીરો, એટલે આવી ગયું, બરાબર, એટલે આ બેનું પ્રોડક્ટ માઇનસ આ બેની પ્રોડક્ટ એ થાય એટલે જીરો આવશે। તમે એકવાર સમજો, આ તો સદિશના નિયમો છે એટલે આમાં મેં કંઈ વધારે નથી લીધું। ચાલો એમ થ્રી લેવાનું આવશે, એમ થ્રી એટલે હવે જુઓ તો આ બાજુ લઈ લઈ, આમ જાય છે પ્રવાહ એટલે આ બાજુ મેં એક લીધો પ્રવાહ, બરાબર, અને આ બાજુ બીજો એક પ્રવાહ લેવો પડશે, સમજ પડી? તો આ પ્રવાહ મેં લીધો છે એટલે ક્વેશ્ચન માર્ક કરી નાખીએ, આ પ્રવાહ પણ મેં લીધો છે એટલે ક્વેશ્ચન માર્ક કરી નાખીએ, બરાબર, ઓકે। તો એની પહેલાં કેલ્ક્યુલેશન કરી નાખો, વાંધો નહીં, આમાં હજુ આગળ ડિસ્કશન કરવી પડશે, હો, પણ આપણે લઈએ છીએ, જો આઈ, ઓકે, હવે કયા સદિશથી કયા સદિશ, એટલે અહીંથી આમ જાય છે, જુઓ તમે પ્રવાહ આમ, એટલે આ સદિશ ક્રોસ આ સદિશ લેવો પડશે, એટલે આ સદિશ કયો છે? જીરો એ જીરો ક્રોસ, આ સદિશ કયો છે? જીરો જીરો એ, થશે આવું? આ રીતના બે થશે, એટલે આ સદિશ, આની વાત કરી આપણે, આ અંદરનું હતું એ પહેલું હતું, આ હતું એ બીજું હતું, આ મેં તે ત્રીજું લીધું, બરાબર, ઓકે। ચાલો હવે આમાંય તે તમને ખબર છે કે એ સ્ક્વેર તો આવવાનું જ છે, પણ દિશા કઈ આવશે તમે ચેક કરો, તો દિશા કઈ આવશે? તો કે દિશા આમ એક્સની આવશે, જો આ દિશા આમ પ્રવાહ એટલે એક્સની આવશે, તો હું જો સીધું લખી નાખું એ સ્ક્વેર જીરો જીરો એક્સની આવે તોય ચાલે, અને નહીતર શીખવાડીએ દઉં, આને દબાવી દેવાનું, એ સિવાયના બે લેવાના, એ સ્ક્વેર એ ઇન્ટુ એ એટલે એ સ્ક્વેર માઇનસ જીરો, આવી ગયું પહેલું, પછી આને દબાવી દેવાનું, એ સિવાયનું બે લેવાનું, જીરો ઇન્ટુ એ એટલે જીરો માઇનસ જીરો ઇન્ટુ જીરો એટલે જીરો, તો વચ્ચેનું જીરો જ આવ્યું, બરાબર, ત્રીજું દબાવી દેવાનું, એ સિવાયનું લેવાનું, તો જીરો ઇન્ટુ જીરો અને એ ઇન્ટુ જીરો, તો જીરો જ આવ્યું, સમજ પડી? તો આ એમ થ્રી આવ્યું, પણ મુશ્કેલી એ થઈ કે મેં આમાં પ્રવાહ એક્સ્ટ્રા લઈ લીધા એટલે એ મારી કાં તો ભૂલ કહેવાય, બરાબર, એટલે હવે મારે શું કરવું પડે, કંઈક બીજી વાત વિચારવી પડે, એટલે બીજી વાતમાં શું કરું, જો આ પ્રવાહ તો છે જ,
आई छे ज, पछी हूँ आम लई लू आखो, समझाण, तो आने तटस्थ करी नाखशे। मारी बात समझाय छे? એટલે આ પ્રવાહ તટસ્થ કરવા માટે હજુ હું એક લઉં, કયું? આ પ્રવાહ, આ પ્રવાહ, આ પ્રવાહ, પછી આ અને આ, એટલે આ તો છે જ મારી પાસે, સમજ પડી? પણ આ એક નવો આવ્યો પ્રવાહ અને આ એક નવો આવ્યો પ્રવાહ, પણ આ બેનું જો તટસ્થ થઈ ગયા ને એ હું આમ કરી નાખું એટલે એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો, આ તટસ્થ થઈ ગયા, પછી આ તટસ્થ થઈ જશે, બરાબર? એટલે મારે એક આ લેવો પડશે, સમજાયું? આ બહારનો છેડો, તો એ એમ થ્રી આવશે, સોરી એમ ફોર આવશે, બરાબર? એમ ફોરમાં પહેલાં તો આઈ આખું જ છે, હવે ક્યાંથી ક્યાંનું છે તમે જુઓ તો, આમ તો એ સ્ક્વેર જ થશે ને, આનું ક્ષેત્રફળ કેટલું થશે? એ સ્ક્વેર જ થશે, એટલે પહેલાં તો હું એ સ્ક્વેર લખી નાખીશ, પણ એ કઈ બાજુ થાય છે જુઓ, પ્રવાહ આમ છે, આમ છે, જો પ્રવાહ આમ, એટલે કઈ બાજુ જશે? ઝેડનું માઇનસ, એટલે માઇનસ ઝેડ, ઝીરો ઝીરો અને માઇનસ એ સ્ક્વેર લખી નાખો, ચાલશે? હવે સીધું જ મેં લખ્યું, બરાબર? ચાલો હવે ક્વેશ્ચનવાળા એકે પ્રવાહ એક્સ્ટ્રા રહેવા જોઈએ નહીં, તો આમાં બે પડ્યા છે હજી, બરાબર? તો હવે જો હું શું કરું છું, આ એક આમ છે, બરાબર, પછી એક પ્રવાહ આમ લઈ લઉં અને એક પ્રવાહ આમ લઈ લઉં, એટલે થઈ જાય આખો એક ગાળો, એટલે આ ક્વેશ્ચનવાળા બધા જ થઈ જશે, એટલે હજુ એક એમ ફાઈવ પણ લેવું પડશે મારે, સમજાણું? જેથી કરીને આ ક્વેશ્ચનવાળા પ્રવાહ જે નહોતા એને મારે સેટ અથવા તો એડજસ્ટ કરવા પડે। ચાલો તો એનું તો તમને ખબર છે કેટલું આવશે, તમને એ ખબર છે કે આઈ બાય ટુ અને આવશે એ સ્ક્વેર, બરાબર? આખો નથી પણ આટલો જ છે, એટલે એ સ્ક્વેર બાય ટુ આવી ગયું, પણ કઈ બાજુ છે એ લખવું હોય તો હવે સીધું જ જોઈ લો, જોઈ પ્રવાહ આમ વહે છે આમ, બરાબર? એટલે એક્સ અને ઝેડ સમતલમાં આમ વહે છે, કઈ બાજુ આવશે? માઇનસ વાય દિશામાં આવશે, એટલે માઇનસ વાય દિશામાં આપણે લખવાનું ઝીરો માઇનસ એ સ્ક્વેર ઝીરો માઇનસ વાય એ સ્ક્વેર લખવાનું હતું। હવે એકવાર ફરીથી ચેક કરી લઈએ, જો એક પહેલું મેં આનું લીધું, આનો પ્રવાહ લીધો, બરાબર, એમાં અહીંયા ગોટાળો હતો એટલે એને આપણે સેટ કરવા માટે બીજો પ્રવાહ મેં આમ લીધો, બરાબર, બીજો પ્રવાહ મેં આ રીતે લીધો, પછી ત્રીજો પ્રવાહ મેં આમ, સોરી, આમ લીધો ત્રીજો પ્રવાહ, બરાબર, પછી આ બે એમાં વધી ગયા એટલે ચોથો પ્રવાહ મેં આમ લીધો। એના કરતાંય તમે કોઈક અલગ દિશા લઈ શકો ખરા, એને જો આપણે લેવું હોય, હું તમને એની હિન્ટ ફરીથી દોરીને આપીશ, પણ હવે આટલાનો આપણે સરવાળો કરવાનો છે, ક્લિયર? ચાલો જોતા જઈએ, તો ટોટલ એમ સીધું જ લખું છું, આઈવાળા કેટલા છે, આમ તો જે ટુ છે ને એને અંદર મૂકી દઈએ, એટલે આ જે છે તો બાય ટુ વાળા બે છે ને એટલે અંદર મૂકી દઈએ, અહીંયા મૂકી દઈએ, એટલે આઈ બહાર થઈ જાય। ચાલો આઈ બહાર થઈ ગયો, તો એક્સ વાળા કેટલા છે, એ સ્ક્વેર બાય રૂટ ટુ પ્લસ ઝીરો પ્લસ એ સ્ક્વેર ઝીરો, ટૂંકમાં તો એ સ્ક્વેર બાય રૂટ ટુ પ્લસ એ સ્ક્વેર એવું આવે છે, એટલે હું શું લખી નાખું, એ સ્ક્વેર, આમ ભલે એક સ્ટેપ લખીએ, ચાલો, બરાબર, બાય રૂટ ટુ, આ એક, ચાલો, પછી ઝીરો, પછી માઇનસ એ સ્ક્વેર બાય ટુ, ઝીરો ઝીરો માઇનસ એ સ્ક્વેર બાય ટુ, એટલે માઇનસ એ સ્ક્વેર બાય ટુ માઇનસ એ સ્ક્વેર બાય ટુ, એટલે માઇનસ શું થશે, એ સ્ક્વેર થશે। પછી આમાં એવું જ આવશે પહેલાં જેવું જ, માઇનસ એ સ્ક્વેર બાય રૂટ ટુ, પછી ઝીરો ઝીરો માઇનસ એ સ્ક્વેર, એટલે આના જેવું જ આવશે, માઇનસ એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર બાય રૂટ ટુ। ચાલો બધામાંથી એ સ્ક્વેર બહાર લઈ લો, એટલે આઈ ઇન્ટુ એ સ્ક્વેર, પછી આ શું થશે, વન પ્લસ રૂટ ટુ, એટલે રૂટ ટુ પ્લસ વન બાય રૂટ ટુ, પછી આ શું થશે, માઇનસ વન,
પછી માઇનસ રૂટ ટુ પ્લસ વન રૂટ ટુ. લ્યો આ આપણે વધારેમાં વધારે કોમ્પ્લિકેટેડ દાખલો લીધો મેં, બરાબર. આમાં જો તમે કદાચ અમુક કેસીસ જ ડિસ્કસ કરો તો પણ ચાલે. જો હું એક શીખવાડી દઉં, સમજાવી દઉં કે કદાચ આવી રીતે ન લીધું હોય તો બીજી પણ મેથડ તમે આમાં કન્સિડર કરી શકો. આ મેં પાંચ લીધા, પાંચની જગ્યાએ તમે થોડાક ઓછા આવે અને તમે લખી નાખજો પોઝ કરીને, થોડાક ઓછા આવે એ રીતે પણ ઇમેજિન કરી શકાય. જેમ કે જો આ રીતે હતું, આપણે આ સૌથી અઘરામાં અઘરો કેસ લીધો. હા, હવે આનાથી અઘરું તમારે આવે નહીં. આમ થઈ ગયું, બરાબર. તો તમે પહેલો કેસ તો આ જ લઈ લો, એટલે એક આમ પ્રવાહ લઈ લો, એક આમ પ્રવાહ લઈ લો, એક આ અને એક આ. આ ક્વેશ્ચનવાળો એટલે આ તમારો હતો નહીં, એ પ્રવાહ લઈ લીધો એટલે એ સીધું જ થઈ જશે. હું સીધો જ એડ કરતો જઉં, બરાબર. એમ બરાબર, ચાલો આઈ તો બહાર જ રહેવાનો છે. આખાનું ક્ષેત્રફળ એ સ્ક્વેર આવશે, પણ દિશા કઈ આવશે મને કહો તો? તો કે પ્રવાહ આમ જાય છે એટલે માઇનસ ઝેડની દિશા આવશે, એટલે ઝીરો ઝીરો માઇનસ એ સ્ક્વેર. આ પહેલું થયું, બરાબર. ચાલો એક થઈ ગયું. પછી પછી તમારે આ એક લેવું પડશે, એટલે એક પ્રવાહ આ છે, આ છે, આ તમે લઈ લીધો સપોઝ કર્યો અને આ સપોઝ, એટલે આ નીકળી ગયું, બરાબર. ચાલો એનું ગોઠવણી કરી નાખીએ તો એનું પણ ક્ષેત્રફળ કયું આવશે? એ સ્ક્વેર જ આવશે, પણ દિશા કઈ આવશે? એક્સ આવશે. જો પ્રવાહ આમ વહે છે ને, દિશા એક્સ આવશે. એટલે અહીંયા હું શું લખી લઈશ? પ્લસ એ સ્ક્વેર ઝીરો ઝીરો, કરેક્ટ. ચાલો પછી હવે આની આપણે વ્યવસ્થા કરવી પડશે. આમ જાય છે એટલે આ ક્વેશ્ચન અને આમ લઈ લો, એટલે આ ક્વેશ્ચન સેટ થઈ ગયું, ત્રણમાં જ આવી જશે ને હવે, કરેક્ટ. તો બીજું કંઈ આવે છે ચેક કરી લો, જરૂર નહીં પડે મારા ખ્યાલથી. ઓકે, ઠીક છે, જે જોઈએ કંઈક ભૂલ થઈ હોય તો. ચાલો એમાં વન બાય ટુ લઈ લઈએ બહાર, પ્લસ ક્ષેત્રફળ આપણે આઈ જેટલું જ છે, એટલે આનું આપણે ક્ષેત્રફળ લેવાનું થશે. એનું ક્ષેત્રફળ કેટલું આવશે? એ સ્ક્વેર બાય ટુ. એક મિનિટ, હા, એ સ્ક્વેર બાય ટુ આવશે. અને એ પ્રવાહ કઈ બાજુ આવે છે? નીચે માઇનસ જે, એટલે એ સ્ક્વેર બાય ટુ લઈ લઈ, ચેક કરીએ. ઝીરો એ સ્ક્વેર બાય ટુ, પણ માઇનસ અને ઝીરો, બરાબર. ચાલો એકવાર એક આનું મારે કંઈક કેલ્ક્યુલેશનમાં ભૂલ થઈ હશે, જોઈ લઈશું આપણે. આઈ પછી શું થાય છે જોવું જોઈએ. એ સ્ક્વેર પછી માઇનસ એ સ્ક્વેર બાય ટુ અને માઇનસ એ સ્ક્વેર, બરાબર. એટલે કંઈક એમાં આન્સર આમ તો મને બરાબર લાગે છે, એ સ્ક્વેર બાય ટુ બરાબર છે. તો આમાં આમાં શું મિસ્ટેક થઈ એ જોઈ લેશું. આ આ આન્સર ને આ આન્સર જુદો આવે છે. એકવાર જોઈ લઈએ આપણે. આનું ક્ષેત્રફળ, બરાબર, આ નીકળી જાય એટલે એનું ક્ષેત્રફળ કેટલું આવશે? એ ઇન્ટુ રૂટ ટુ, સોરી, આટલું આવ્યું હતું ને, એ સ્ક્વેર બાય એક કામ કરીશ હું તમને છે ને, આ ક્વેશ્ચન ફરીથી આ ક્વેશ્ચન એકવાર હું તમને લખીને આવતી વખતે સોલ્વ કરી નાખશું, કારણ કે આ આમાં કંઈક મિસ્ટેક છે. આ સાચું છે મને એવું લાગે છે,
કારણ કે આમાં મેં શું કર્યું, આમ જ લીધો છે ને પ્રવાહ. ઓકે, આ વન ટુ થ્રી અને ફોર, આ એક મેં લીધું બરાબર, આમાં આ બે લીધા, પછી આ વન ટુ ટુ થ્રી અને ફોર બરાબર, આ બીજું લીધું બરાબર. એટલે અહીંયા જે એક્સ્ટ્રા લીધું હતું એ સેટિસ્ફાય થઈ ગયું. પછી આ વન ટુ થ્રી એ આમાં આ જે એક્સ્ટ્રા લીધું હતું એ સેટિસ્ફાય થઈ ગયું અને આ પણ થઈ જાય છે. એટલે એકવાર ચેક કરી લેશું બરાબર આપણે. ઓકે, તો તમે બેયને કમ્પેર કરજો. તમને હોમવર્ક લખી દઈએ આપણે, હોમવર્ક કમ્પેર આ બેમાં શું મિસ્ટેક હતી એ તમારે ફાઇન્ડ કરવાનું છે, આમાં અને આમાં. નહીંતર આ પાછો હું એકવાર કરાવી દઈશ બરાબર, એમાં ભૂલ શું થાય છે એકવાર ચેક કરી લેશું બરાબર. સારું, તો આટલું રાખીએ, નેક્સ્ટ ટાઈમ જોઈશું આપણે બરાબર. ઓકે.